શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ લીંબુછાપરી ખાતે આજ રોજ સવારે ચારિત્ર્યની શંકા રાખીને હૈવાન બનેલા પતિએ પત્ની ઉપર હુમલો કરી ડાબો પગ લગભગ શરીરથી છૂટો કરી દીધો હતો। કમરના ભાગે પણ કુહાડી વાગતા તેને સારવાર માટે સિવિલમાં લાવવામાં આવી હતી। પત્નીની હત્યાનો પ્રયાસ કર્યા બાદ પતિ જાતે જ પોલીસ મથકમાં હાજર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ લીંબુછાપરી ખાતે રહેતા પ્રતાપ વસાવાને પત્ની ચંપાબેનના ચારિત્ર્ય પર શંકા જતા થોડા વખતથી બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો। દરમિયાન આજે સવારે પણ પતિ પત્ની વચ્ચે આ વખતે ઝઘડો થતા પતિએ ઘરમાં પડેલ કુહાડી ઉઠાવીને પત્નીના પગ અને કમરના ભાગે મારતા પગનો ભાગ લગભગ શરીરથી છૂટો જેવો પડી ગયો હતો। સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। બીજી તરફ પત્નીની હત્યાનો પ્રયાસ કરનાર પ્રતાપ વસાવા શહેરના બી ડિવિઝન પોલીસ મથકે હાજર થઈ ગુનાની કબૂલાત કરી લેતા તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ઈજા પામનાર ચંપાબેનની ફરિયાદ લેતો હકીકત એવી છે કે તેમના પતિ પ્રતાપભાઈ ચંપાબેન બંગલાઓમાં ઘરકામની મજૂરી માટે જતા હોય તેમની ઉપર ખોટો શકવેમ રાખી આજરોજ સવારના 9 વાગે તે ઘરે હતા ત્યારે તેમની સાથે ગાળાગાળી કરી તો ઝઘડો કરેલો અને ચંપાબેનને કુહાડીથી ડાબા પગે ઘૂંટણ નીચે માર મારી ઈજા કરેલી તથા કમરના ભાગે ઊંધી કુહાડી મારી ઈજા કરેલી છે। જે અંગેની ફરિયાદ આપતો આ પોલીસ સ્ટેશનમાં આરોપી વસાવા પ્રતાપભાઈ રેવલાભાઈની વિરુદ્ધમાં 326, 323, 504, 506 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને ગુનાની આગળની તપાસ ચાલુમાં છે।